હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જે 9/4/2023ના રોજ જે પંચાયતના જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી એનું પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. તો ચાલો સૌ પ્રથમ ક્વેશ્ચન છે કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામના નેજા હેઠળ સ્થળાંતરિત પ્રજાઓના સંરક્ષણ માટેની પર્યાવરણલક્ષી સંધિ પરની 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટી એટલે કે કોપનું આયોજન નીચેના પૈકી કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો એનું આયોજન છે આપણા ગાંધીનગરની અંદર કરવામાં આવ્યું હતું, બર્ડ માટેનું, આ બધી જે પક્ષીઓ છે વગેરે માટેનું. ઓકે, કે જે કોપ જે હતી એ ગાંધીનગરની અંદર એનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છે કે નેક્સ્ટ ક્વેશ્ચન હતો કે એક ગામની કુલ વસ્તી 1200 છે તો એમાં સ્ત્રીઓ અને પુરુષોનું પ્રમાણ 5:3 છે તો સ્ત્રીઓની સંખ્યા કેટલી થાય? તો આમાં કેટલું થાય? તો કે 1200 હતું, બરાબર 1200. હવે એમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ 5:3 હતું તો સ્ત્રીનું પ્રમાણ 5 છે, સ્ત્રીનું પ્રમાણ 5 છે તો 5×8 કરવાનું થાય, તો 8 કરવાનું થાય, બરાબર. તો 4×2 8, બરાબર, અને 300 × 1200, બરાબર, અને આને કરવાનું થાય અહીંયા 1500 વડે ભાંગી આપણે, 1500 વડે એટલે કે 15×5 75, 15×5 75, તો આમાં જવાબ આવશે 750. ત્યારબાદ છે વન ડે ધ નો મધર ઇન લો ઓફ ધ સનાથલ. ઓકે, અહીંયા 750 આવશે, યાદ રાખજો. મધર ઓફ લો સનાથલ બ્રિજ ગ્રુમ, ખાલી જગ્યા સ્પેશિયલ ડિશ ફોર હિમ વેન હી વિઝિટેડ, તો આની અંદર આન્સર આવશે કુકડ. ઓકે, કુકડ. ત્યારબાદ છે વોટ ખાલી જગ્યા ધ ડોટેડ લાઇન ઓન ધ મેપ શો, તો આ જે સાદા વર્તમાનકાળનું વાક્ય છે. ઓકે, આગળ ખાલી જગ્યા છે તો ડુ અથવા ડજમાંથી ખાલી જગ્યામાં આવશે આ ધ ડોટેડ લાઇન. ઓકે, ત્રીજો પુરુષ એકવચન છે તો આની અંદર જવાબ આવશે ડોજ, ડજ. ત્યારબાદ છે મોહે પનઘટ પર નંદલાલ છેડ ગયો રે પ્રસિદ્ધ ગીતના કવિ કોણ છે? તો એના ગીતના કવિ છે રઘુનાથ બ્રહ્મ ભટ્ટ, રઘુનાથ બ્રહ્મ ભટ્ટ. ત્યારબાદ છે જીએસટી કાઉન્સિલના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જો જીએસટી કાઉન્સિલ એક વૈધાનિક સંસ્થા છે? ના, એ બંધારણીય સંસ્થા છે. ઓકે, પછી જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય નાણામંત્રી હોય એ સાચું છે. જીએસટી કાઉન્સિલની તમામ ભલામણો રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર માટે બંધનકર્તા છે, બંધનકર્તાનો એક સલાહકારી બોર્ડ છે. ત્યારબાદ છે રાજ્ય સરકાર દ્વારા અધિકૃત કોઈ પણ મંત્રી જીએસટી કાઉન્સિલના સભ્યો છે, એ સાચું છે. લગામાં ફક્ત 2 અને 4 જવાબ સાચો આવશે. 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 720 કિલોમીટરની અંતર કાપતા કેટલો સમય લાગે? તો આમાં સૌ પ્રથમ તો શું કરું, તો 720×20 મીટર પ્રતિ સેકન્ડ એટલે અહીંયા આવશે આપણો 36 જવાબ આવશે. પરંતુ આ 36 છે ને એ સેકન્ડમાં જવાબ આવ્યો, આપણે એને પાછું કલાકમાં ફેરવવાના છીએ. તો કલાકમાં ફેરવી તો અહીંયા 18/5 આવશે, 5/18 આવશે, અને આપણે કલાકમાં ફેરવવાનો છે, 5/18 કરવામાં આવશે. તો 18×2=36 અને 5×2=10 એટલે આની અંદર જવાબ આવશે આપણો 10 જવાબ રાઈટ આવશે. ત્યારબાદ છે વેર ઇઝ ધ ચાઇલ્ડ ખાલી જગ્યા પેરેન્ટ્સ એવ કમ ટુ સ્કૂલ, જો હુ એટલે જે થાય, હુ એટલે જે થાય, હુમ એટલે જેનું, જેને થાય, અને હુમ એટલે જેમનું. ઓકે, જેમનું થાય, વીચ એટલે પણ જે થાય. તો આની અંદર આન્સર આપણે જે છે કે ક્વેશ્ચન જે એવો હતો કે વેર ઇઝ ધ ચાઇલ્ડ ખાલી જગ્યા પેરેન્ટ્સ એવ કમ ટુ સ્કૂલ, તો આની અંદર જવાબ આવશે વુજ, વોજ. ત્યારબાદ છે નીચે આપેલા વિધાનો વિશે સાચા વિકલ્પ આપણે પસંદ કરવાના છે કે એક ઉત્તમ ગ્રંથ જ હારી ગયેલા સ્ત્રી પુરુષોને બેઠા થવાની આંતરિક નિમિત્તિ સમજાવે છે, સાચું વિધાન છે. ઓકે, ત્યારબાદ છે એક ઉત્તમ ગ્રંથ જ હારી ગયેલા સ્ત્રી પુરુષોને બેઠા થવાના આંતરિક નિમિત્તો સમજાવે છે, એટલે આ વિધાન ખોટું છે, વાક્ય સુધી ટાઈપનું આ વિધાન છે. ત્યારબાદ છે મારા સ્વર્ગસ્થ મિત્રોમાં મનુબહેન મને ઘણા ગમતા હતા કેમ કે બીજા લોકોના સુખ દુઃખ તે જાણી લેતા હતા, એ પણ ખોટું છે. અને આ મારા સ્વર્ગસ્થ મિત્રોમાં મનુબહેન મને ઘણા ગમતા કેમ કે બીજા લોકોના સુખ દુઃખ તે જાણી લેતા, આ બે સાચા વિધાન, અને વાક્ય સુધી જે ટાઈપનું જેવું વિધાન હતું. નીચેના પૈકી શુદ્ધ વાક્યનો વિકલ્પ શોધો,
तो आनी अंदर याद है कि विद्यार्थी एकमात्र लक्ष्य हो उत्तम अभ्यास, बाकी बधा विधानों खोटा है। त्यार पछी नीचेना देशों पैकी क्या देशों समास जी वीस में थाय? जो जी वीस में जो समास थाय ने, एक तो यूरोपना 19 देशों समास थाय, यूरोपना 19 देशों समास थाय छे, प्लस बीजा एक कंट्रीनो समास थाय छे। तो आमा आपणे जी वीस में कोनो कोनो समास थतो हतो? तो के फ्रांस, ओके, फ्रांसनो समास थाय, भारत, चीन, दक्षिण कोरिया, दक्षिण रशिया, कोरिया, रशिया आ बद वगैरह नो समावेश थाय छे। महात्मा गांधी की आत्मकथा सत्यना प्रयोगों अंग्रेजी अनुवाद कोणे कर्यो? तो यहाँ महादेवभाई देसाई। पंचायती राज दिवस कई तारीख उजवाय छे? तो ये 24 एप्रिल रोज उजवाय छे पंचायती राज। आर्थिक सर्वेक्षण कोना द्वारा तैयार करवामां आवे? तो आर्थिक सर्वेक्षण होय छे ये नाणा सलाहकार, ओके, इकोनॉमिक एडवाइजर द्वारा आज आर्थिक सर्वेक्षण होय छे, इकोनॉमिक सर्वे जेने आपणे कहीए छीए, ये रजू करवामां आवे छे। ग्रहोनी संख्या गणवा के एकमोनी उपयोग थाय? ग्रहोनी संख्या गणवानी वात करी छे, ओके। अंतर के ने अंतर के तो प्रकाश वर्ष थाय, ओके, अंतर पूछे तो प्रकाश वर्ष थाय, परंतु आमां ग्रह गणवानी कीधुं तो आ मीटर ही आवे, प्रकाश वर्ष आवे, किलोमीटर नो आवे, एक पण नहीं आवशे आमां जवाब। त्यार पछी 15 व्यक्ति ना जूथ में 7 व्यक्ति गुजराती वाँची सके, 8 व्यक्ति मराठी वाँची सके, जयरे 3 व्यक्ति बने में एक पण भाषा वाँची सकते नहीं, तो केटली व्यक्ति बने पैकी एक भाषा वाँची सके? आमां आंसर 9 आवशे, ओके। रीजनिंग नो छे आपणे गणवो पड़शे, परंतु अहीं स्क्रीन में काउंट नहीं थाय। सी खाली जगह ध बेबी इज, खाली जगह डोंट मेक साउंड ओर सी विल। तो ध बेबी इज छे, ओके, तो चालू वर्तमान कालनुं वाक्य छे, तो इज ए आईएनजी वाळुं रूप आवशे, ओके। तो आईएनजी वाळुं एक आमा छे अने एक आमा छे, आ बे तो आवशे ज नहीं, ओके। पछी डोंट मेक ओर सी विल, तो अहीं विल छे, तो वी अहींया कण जवाब आवशे? ई वी वन आवशे, तो आ बेमांथी वी वन केम आ छे? तो आमां तो आईएनजी वाळुं छे, एटले आ विधान आवशे ज नहीं, एटले डायरेक्ट सीधो जवाब आपणे आ आवशे। वॉट हेपन वेन यू डू एज धे आस्कड यू डू, ओके। तो आ जे छे ए वी वन छे, तो वी वन छे, तो आगळ जे आवशे ए डू डज डिडंट माथे आवशे, परंतु वाक्य जे छे भूतकाळनुं छे, तो अहींया आवशे आपणो डिडंट। मात्र द्विगु समास दर्शावतो विकल्प बताओ? जो पंचांग आलो द्विगु छे, नवरात्रि पंखा, परंतु आ बे चार जे छे ए द्विगु नथी, सप्ताह द्विगु छे, ओके, चतुरंग द्विगु छे, चतुराई आ द्विगु नथी, त्रिलोक छे, पंचमाण छे, पंचास छे, द्विगु नथी, वाय वैधु आ एक। ત્યારબાદ છે ઉત્તરથી દક્ષિણ તરફ જતા નીચેના પૈકી કઈ પર્વતમાળા આવે? જો હવે ઉપર જે છે ને આપણી હિમાલય પર્વત છે, તો આમાં હવે પહેલાં જો સહ્યાદ્રી તો આવે જ નહીં, અરવલ્લીનો આવે, વિંધ્યાચલનો આવે, શિવાલિક પહેલાં આવે, જો હિમાલય છે ને એમાં 3 શ્રેણી છે, પહેલાં આવે બૃહદ હિમાલય, પછી આવે લઘુ હિમાલય, થાય તો મધ્ય હિમાલય, અને છેલ્લે આવે શિવાલિક શ્રેણી ઉપર હંદ આપણા ભારતના ઉત્તર દિશામાં। તો આમાં હંદ પહેલાં શિવાલિક છે, તો વાંય બીજા કંઈ ઓપ્શનમાં છે જ નહીં, ડાયરેક્ટ ડી જવાબ આપણો આન્સર આવશે। ત્યાર પછી 1857ના વિપ્લવ વિશે નીચેના વિધાનો ધ્યાને લો। વિપ્લવની શરૂઆત 10 મે 1857 રોજ મેરઠથી થઈ હતી, સાચું હતું, 31 મે કરવાનું, પરંતુ 10 મે ચાલુ થઈ ગયો, મેરઠમાં વિપ્લવ ફાટી નીકળ્યો તે પૂર્વે બરાકપુરમાં મંગલ પાંડે શહીદ થઈ ગયો, સાચું વાત છે, તો બંને વિધાનો સાચા છે। ભારતીય સંસદીય પ્રણાલી અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો, તો જો મંત્રીમંડળ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર લોકસભામાં રજૂ થાય, સાચું છે, રાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્યો હોય છે, ખોટું છે, વડાપ્રધાન લોકસભાના સભ્યો હોય છે એ પણ ખોટું છે, રાજ્યસભાના પણ હોઈ શકે, મનમોહનસિંહ રાજ્યસભાના સભ્ય હતા, ફક્ત એક વિધાન સાચું છે। ત્યારબાદ છે એક વર્ગમાં 20 છોકરા અને 30 છોકરી છે ભણે છે, છોકરીઓની સરેરાશ ઉંમર 150 સેન્ટીમીટર છે તથા છોકરીઓની સરેરાશ ઉંમર ઊંચાઈ 145 સેન્ટીમીટર છે, તો આખા વર્ગના છોકરા છોકરીની સરેરાશ ઊંચાઈ કેટલી થાય? તો જો આમાં 20 ગુણ્યા 150 કરવાના અને 30 ગુણ્યા 145 કરવાનું થાય, બરાબર, પછી જેનો ટોટલ આવે એના ભાંગા 50 કરો ને, એટલે તમારી 147 જવાબ આવી જશે, મેં કરેલા છે, ઓકે, બીજા પેજમાં। વન ડે વેન આઈ વોઝ ગોઈંગ ટુ આર્ટ માય બોન્ડ આઈ વોઝ સરપ્રાઇઝ, ખાલી આ ફૂટ પ્રિન્ટ ઓફ મેન ઓન ધ સીડામાં 2C જવાબ આવશે। ત્યારબાદ હાઉ મેની ડે વુડ ઇટ
ખાલી આ ફોર ધ ટ્રેન ટુ રીચ ન્યૂ દિલ્હી. આ વુડ જે છે, વુડ વિલ છે, તો એની સાથે વી વન આવશે તો ટેક જવાબ આવશે આમાં. ત્યાર પછી સાહિત્યકારો છે, જો ધ્રુવ ભટ્ટની નવલકથાઓ કૃતિઓ, તો કે અકુપા, તત્વમસી, સમુદ્રકાંત, આ ત્રણે ત્રણની જ છે. તત્વમસી છે ને એમાંથી આપણું રેવા નામનું પિક્ચર બનાવી દીધું, તો આ સાચું છે. રાવજી પટેલનું અસુરગર, ઝંઝા, અંગદ એ પણ સાચું છે. રઘુવીર ચૌધરીની અમૃતા, ગોકુળ, વેણુ વત્સલા એ પણ સાચું. ચંદ્રકાંત બક્ષીની પડઘા ડૂબી ગયા પેરીલેસ એ પણ સાચું છે. આ તમામ ઓપ્શનો સાચા છે આમાં. જુદા પટ્ટા વાક્યનો વિકલ્પ પસંદ કરો, તો ખોટું બોલમાં નિષેધ છે. રાધાકૃષ્ણ વિના બીજું બોલમાં આ પણ નિષેધ છે. અસત્યને પંથે જજેમાં આ પણ ખોટું છે. તો આમાંથી આ એક મને સાંભળ્યામાં, ઓકે. ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે? તો ડીવાય ચંદ્રચૂડ છે આપણા. ત્યાર પછી રાજા અને વંશ વિજય નીચેના જોડકા ધ્યાને લો, ઓકે. રાજા અને એના વિશેના, તો કનિષ્કમાં વંશમાં કુશાણ થઈ ગયા, રુદ્રદામાં શક થઈ ગયા, દંતીદુર્ગમાં રાષ્ટ્રકૂટ થઈ ગયા, ફડણવીસમાં કુશાણ થઈ ગયા. તમામ વિધાનો સાચા છે. પંચાયતી રાજ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પંચાયતી રાજ સંસ્થાની ચૂંટણી દર વર્ષે 5 વર્ષમાં કરવામાં આવે છે, સાચું છે. પંચાયતી, કોઈ પણ પંચાયતી રાજ સંસ્થાનું તેની નિયત મુદત પૂર્ણ થવાના 2 વર્ષ પહેલાં વિસર્જન કરવામાં આવે, તો વિસર્જનની તારીખ 6 માસની અંદર ચૂંટણી કરવી જોઈએ, સાચું છે. તો બંને વિધાનો સાચા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર કોણ છે? શક્તિકાંત દાસ છે. બજેટનો એક ક્વેશ્ચન હતો, ઓકે. બજેટનો એક ક્વેશ્ચન હતો, તો આ બજેટની અંદર, ઓકે, આપણા 2023-24 ગુજરાતના બજેટનો ક્વેશ્ચન હતો. આ બજેટમાં આદિજાતિના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના છે, સાચું આવે, ઓકે. એ પણ કરવામાં આવી હતી. બજેટમાં બાંધકામ કામદારોના કલ્યાણ માટે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના કરવામાં આવી હતી, એ પણ સાચું છે. બજેટમાં આપણે જે પ્રધાનમંત્રી જનધન આયુષ્ય યોજના જે હતી એમાં 5 લાખની જગ્યાએ 10 લાખ કરવામાં, એ પણ સાચું છે. પછી આ બજેટમાં નાણામંત્રીએ ગુજરાતના કુલ વીજ ઉત્પાદનના રિન્યુએબલ એનર્જીના યોગદાન વધારીને 42% કરવામાં આવ્યું, તમામ વિધાનો આમાં સાચા છે. એક વેપારી ₹50,000ની વસ્તુ 10% નફો કરીને અને 1 લાખની વસ્તુ 4% ખોટ કરીને વેચે છે, તો કેટલો જવાબ આવે? તો આમાં હું ડાયરેક્ટ અહીં ગણવાનું મુશ્કેલ પછી અહીં સ્ક્રીન ઉપર, એટલે હું ડાયરેક્ટ જવાબ આપી દઉં છું, 0.67% અહીં જવાબ આવશે. વાય ખાલી આપા લીવ ઇન ધ ઓર્ફનેજ, ઓકે. તો આની અંદર ડીડ જવાબ આવશે, ડીડ જવાબ આવશે. હી ખાલી આ સ્મોલ ક્રીપર એટ ધ ફૂટ ઓફ ધ ટ્રી, તો આમાં નોટિસ આવ્યો, પેસિવિડનું વાક્ય છે, ઓકે. ત્યાર પછી આ જોડણી અયોગ્ય વિકલ્પ શોધવાનો હતો, અયોગ્ય વિકલ્પ શોધવાનો હતો, તો ફૂલ અને સુરાવલી. નીચેનામાંથી કઈ કઈ વાત જુદી પડે? તો જો બહુ ડાયો બહુ ખરડાય, તો ચેતા નર સદા સુખી. ખાધું ખભે આવે ભૂખ્યુંને અને કોઈ કંઈ દુઃખ ન થાય. જાજુ શિયાળી વેતરકાઠી એક હાથે તાળી ન પડે, આ તમામ તો લાગતા હતા, પરંતુ આ એક હતું ને, અતિ લોભ તે પાપનું લોભે લક્ષણ જાય, ઓકે. તો આ વિધાન અલગ પડતો હતો. ₹2022માં રમાયેલા 36મા રાષ્ટ્રીય રમોત્સવ નીચેના પૈકી કયા શહેરમાં યોજાયો હતો? તો જો ગાંધીનગરમાં યોજાયો હતો, સુરતમાં યોજાયો હતો, ભાવનગરમાં યોજાયો હતો, જામનગરમાં એક પણ નહોતો યોજાયો. આમાં 1, 2, 3, 4 આવશે. ભારતીય શિલ્પ સ્થાપત્ય તથા ચિત્રકળા વિશે નીચેના વિધાનો તપાસો. તો ખજુરાહોમાં કંડારિયા મહાદેવનું મંદિર આવેલું છે, સાચું છે. પદ્મજાણીનું ચિત્ર અજંતાની ગુફામાં આવેલું છે, એ પણ સાચું છે, ઓકે. કૈલાશ મંદિર ઇલોરામાં આવેલું છે, એ પણ સાચું છે. રથ મંદિરો મહાબલીપુરમાં, તમામ વિધાનો સાચા છે. નીચેના પૈકી શાની ચૂંટણી દર 5 વર્ષે થાય? લોકસભાની 5 વર્ષે થાય, રાજ્યસભાની 5 વર્ષે ન થાય. દર 2 વર્ષે 1/3 સભ્યો જે છે એક એ આપણે ફરી વખત ચૂંટાતા હોય છે, ઓકે. વિધાનસભાની 5 વર્ષે થાય, સ્થાનિક સ્વરાજ્યની થાય, એમાં 1, 3, 4 જવાબ આવશે. રાષ્ટ્રીય જળમાર્ગો વિશે નીચેના વિધાનો તપાસો. રાષ્ટ્રીય જળમાર્ગ 1 સદિયાથી ધુબરી નથી, આ 2 છે, અને રાષ્ટ્રીય જળમાર્ગ 1-2 હલિયાથી. આમાં ખાલી બસ ઊંધો ઉરું કર્યું છે, જ્યાં 1 આવી ત્યાં 2 આવે અને 2 આવી ત્યાં 1 આવે, એટલે આ 2માંથી 1 ખોટા, બંને વિધાનો ખોટા છે. ગુજરાતની ભૂગોળની બાબતે નીચેના વિધાનો તપાસો. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021ના અહેવાલ મુજબ ગુજરાતમાં વૃક્ષ આવરણનું ક્ષેત્રફળ રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના 2.8% છે, ઓકે. તો આ વિધાન ખોટું છે. ગુજરાતમાં કુલ 8 કૃષિ આબોહવાના ક્ષેત્રો છે, એ પણ ખોટું છે.
ગુજરાતમાં કુલ 5 આકાશ સિસ્મિક ઝોન આવ્યું છે, એ સાચું છે, એ સાચું છે. અને કુલ રાજ્યના કુલ 8 કૃષિ આબોહવાકીય ક્ષેત્રોમાંથી સૌથી વધારે શુષ્ક ક્ષેત્ર સૌરાષ્ટ્રમાં છે. ફક્ત 2 અને 3 અને 4 જવાબ આવ્યા. અત્યારે બપોરના 12:30 વાગ્યા છે, તો 3,03,000 સેકન્ડ પછી કેટલા વાગ્યા હોય? તો રાત્રિના 12:40 થાય. ખાલી કે યુ એવર બીન ઇન ટ્રબલ લાઈક હિમ ડીડ, ખાલી કે હેલ્પ યુ. જો અહીંયા ઈ બીન આવેલું છે, બીન આવેલું છે, તો આ થશે આપણું, જો બીન આવેલું છે એટલે એવર બીન આવેલું છે, આ થશે પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય થશે. તો પૂર્ણ વર્તમાનકાળમાં હેવ વાળું આવે, હેવ એ જ આવે. તો એ વોચ છે નો આવે, ઈ છે નો આવે, યુ વાયરે એ જ નો આવે, એટલે અહીંયા આવશે હેજ. અને બાય ડાયરેક્ટ સીધું અહીં એની ડાયરેક્ટ સીધું એમાં આ સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી ધ વર્ડ ઇન ધ સેન્ટેન્સ વિલો જબલ પાર્ટમાં ગોઠવવાનો હતો. ઓકે, સડનલી હી ઇન ટુ સ્લીપ્ડ ફેલ વોટર એન. ઓકે, તો આને રીઅરેન્જ કરવાનું હતું. તો સૌ પ્રથમ સડનલી, જો સડનલી એડજેક્ટિવ છે, ઓકે, એડવર્બ છે, પછી હી આવશે, પછી કરતા પછી ક્રિયાપદ આવે તો સ્લીપ્ડ આવશે, એન ફેલ ઇન ટુ, એટલે આ ડાયરેક્ટ સી વિધાન આપણો રાઈટ આવશે. રેવા ફિલ્મ કઈ નવલકથાના આધારે બનાવી છે? ધ્રુવ ભટ્ટની નવલકથા છે તત્વમસી, આપણે આગળ વાત કરી હતી, તો એમાંથી જ આપણે રેવા ફિલ્મ બનાવી છે. કેલિડોસ્કોપ મોહમ્મદ માકડની કૃતિ છે, હમણાં જ મૃત્યુ પામ્યા. ગુજરાત પોલીસની ઈ એફઆઈઆર સેવા અંગે નીચેના વિધાનો તપાસો. તો આ સેવા હેઠળ કોઈપણ ગુનાની એફઆઈઆરની ઓનલાઈન દાખલ કરી શકાય છે, વિધાન ખોટું છે. આ સેવા હેઠળ તમામ પ્રકારના ચોરીના ગુનાઓ એફઆઈઆરની ઓનલાઈન દાખલ કરી શકે, આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ ગુજરાતના ઇતિહાસ નીચેના વિધાનો તપાસો. વનરાજ ચાવડાએ અણીલાલ પાટણની સ્થાપના કરી, સાચું છે. પાટણની રાણી મીનર દેવીને રાણી ઉદયમતી બંધાવી હતી, બીજું ખોટું છે. જૂનાગઢના શાસક રાખેંગાની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ સાથે થયા હતા, એ વિધાન સાચું છે. મુરાજ સોલંકીએ સિદ્ધ હેમસદમનું શાસન ગ્રંથની રચના કરાવી હતી, નહીં આપણે એ હેમ આપણે સિદ્ધરાજ જયસિંહે કરાવી હતી. એટલે કે 3 અને 4 વિધાન, 2 આ ડી ઓપ્શન આપણો રાઈટ આવશે. રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરી હતી, એટલે આ વિધાન ખોટું છે. રણુમાઈ મજદાયન સભા, ફુરદોનજી નવરોજી બ્રહ્મસભા, રાજા રામમોહન રાય, બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય, મદન મોહન માલ્યા, 2, 3, 4 જવાબ આવશે. આ બી વિધાન છે આપણું, એ સાચો છે. ભાગ 3માં શું છે? તો કે મૂળભૂત અધિકારો છે. પહેલામાં 3 આવે, ઓકે, પહેલામાં ક આવશે, સાચું છે. ભાગ 4માં રાજ્ય નીતિના નિર્દેશક તત્વો આવેલા છે, ઓકે. ભાગ 4માં મૂળભૂત ફરજો આવેલી છે. ભાગ 5માં કેન્દ્ર સરકાર આવેલું છે. તો આમાં ડી આન્સર આવશે. લેંગ લાઇબ્રેરી આવેલી છે રાજકોટમાં, ઓકે. પછી સયાજી વૈભવ પુસ્તકાલય આવેલું છે આપણા સુરતની અંદર, ઓકે, સોરી નવસારીની અંદર સયાજી વૈભવ પુસ્તકાલય નવસારીમાં આવેલું છે, ઓકે. આમાં એકવાર આપણે જીપીએસસીના ચેરમેન દાસા સાહેબની એક સેમિનાર પણ યોજાયો હતો વચમાં જ. પછી નર્મદા લાઇબ્રેરી આવેલી છે સુરતની અંદર. માજે પુસ્તકાલય આવેલું છે આપણા અમદાવાદની અંદર. પછી એક ખેડૂત છે, એની પાસે 100 વીઘા જમીન અને એના 5 ભાઈ બહેનો છે, ઓકે, અને તમામને સરખા ભાગે વેચે. એટલે 5 ભાઈઓ હોય એટલે 100 વીઘા જમીન તો બધાને 20-20 વીઘા આપે. ત્યારબાદ એક ભાઈએ એ પાછળથી 4 વીઘા લે, એટલે એને 24 વીઘા થઈ. હવે એમાંથી એ કુલ જમીનના 2/3 જમીન તેના પાછા એ પાછા એના સંતાનોને આપી દો. અવિનભાઈ કેટલી વધે? તો 24માંથી 2/3 જમીન આપી દે તો 16 વીઘા એ આપી દે, તો અવિની પાસે 8 વીઘા જમીન વધે. વેન આઈ કમ ટુ માય કેવ, આઈ રન ઇનસાઇડ ઇટ એઝ ઇફ આઈ વોઝ ખાલી ગયા. તો આ પેસિવ વોઇસનું વાક્ય આવશે, તો બીંગ ચેસ્ટ આવશે. ધે વેર ઓલ ખાલી ધ સેમ વે એન્ડ ઓલ ઓફ ધેમ ખાલીયા બિયર્ડ્સ ઓફ વેરિયસ શેપ્ડ એન્ડ કલર્સ. આમાં ડ્રેસ્ટ અને એવું જવાબ આવશે. હતો નરસિંહ હતો મીરા ખરા ઇલમી ખરા સૂલ, સાવ સહેલો ક્વેશ્ચન છે, બહુ જૂનો ક્વેશ્ચન છે, આ કલાપી આવશે આન્સર એમાં. ત્યાર પછી નીચે આપેલા સ્વર અને વ્યંજન માટેના ક્રમની રીતે અયોગ્ય વિધાન તપાસો. અ ઉ આ એ, તો આ વિધાન ખોટું છે, ઓકે.